म्युनिसिपल कॉर्पोरेशन में थता माइक्रो टनलिंग सीस्टम कामों में भ्रष्टाचार। वडोदरा शहर में छेल्ला घणा समय थी ड्रेनेज लाइन कामों माइक्रो टनलिंग सीस्टम थी करवामां आवे छे। आ कामों में भ्रष्टाचार थता होवाना आक्षेप साथ पूर्व विपक्षी नेता अने हालना काउंसिलर चंद्रकांत श्रीवास्तव द्वारा म्युनिसिपल कमिश्नर ने पत्र लखीने योग्य कार्यवाही करवानी मांग करी। तेओ द्वारा जणाववामां आव्युं हतुं के जे काम 10 लाख में थतुं होय ते काम आ सीस्टम थी करोड़ों रुपया में करवामां आवे छे। वडोदरा शहर में सर सयाजीराव गायकवाड़ना समय थी ड्रेनेज लाइनों नाखेली छे ते सारी रीते काम करी रही छे। आ लाइन घणी जग्याए 30 થી 35 ફૂટ નીચે નાખેલી છે, જે ઓપન નાખેલી છે અને તે ક્યાંયથી ક્યાં જાય છે તે માટે દિશા સૂચન અને થાંભલાઓ મૂકેલા છે અને આ મેઇન હોલમાં સફાઈ સેવક ઊભો રહીને પણ કામગીરી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યારે હાલમાં માઇક્રો ટનલિંગની કરવામાં આવતા આ કામમાં કયા પ્રકારથી કામ થાય છે તે ખબર જ પડતી નથી। લાઈનો તૂટે અને લીકેજ થાય તો પણ ખબર પડતી નથી, જેથી આ પ્રકારના કામોમાં એક જ કોન્ટ્રાક્ટરને કામ આપી ફાયદો કરાવવા માટે જ આ કામો કરાવવામાં આવે છે, જેથી આ કામોને રોકી ઓપન ગટરનું કામ કરવામાં આવે। આમ કરવાથી પાલિકાને પણ આર્થિક ફાયદો થશે અને ભ્રષ્ટાચાર બંધ થાય તેવી માંગ સાથે ભત્તુભાઈ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને યોગ્ય પગલાં ભરવાની માંગ કરી હતી। એના પછી એ જે એક ભાઈ હતા એ કલકત્તાના હતા, એના પછી વડોદરાના એક ભાઈ છે, તે બધા જ કામો કરે છે, એક જ એન્જિનિયર છે, એ જ એસ્ટિમેટ બનાવે છે, એક જ એન્જિનિયર કામો કરાવે છે, આ બધું એક જ છે। એટલે એક જ ભાઈનું ટેન્ડર લાગે, એક જ ભાઈ બાઇકો ટ્રેનિંગનું કામ કરે, એમાં ડમી હોય, આ હોય, તે હોય, પાણી શિફ્ટ કરવાનું કામ, આ તમામમાં ગોઠવણ કરી અને કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થાય છે એને મેં ખુલ્લો કર્યો છે। આજ સુધી જેટલા બી માઇક્રો ટર્મિનલના કામો થયેલા છે એ બધાની ઝીણવટભરી તપાસ થાય, વિજિલન્સ ઇન્કવાયરી થાય, કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એને રોકે, ઉપર ગટર બનાવવાથી એક તો ડ્રેનેજ અને પાણીની લાઈનો નથી તૂટતી, આ પાણીનો ડ્રેનેજની લાઈનો તોડી નાખે, અંદર અંદર વર્ષો પાણી વયા કરે, ડ્રેનેજના પાણી અંદર જમીનોમાં ઉતરા કરે અને રોડ પાછા બેસી જાય। આ તમામ બાબતોનું ધ્યાન આ મેં કમિશનરને પત્ર લખ્યો છે એમાં કેન્દ્રિત કર્યું છે અને એ કેન્દ્રિત કરવાનું કામ એટલા માટે છે કે આ વડોદરા શહેરના ડ્રેનેજ અને પાણીની લાઈન બરાબર બનાવવામાં આવે, જેથી બેસે નહીં, ડ્રેનેજ પાણીની લાઈનો તૂટે નહીં, ભ્રષ્ટાચાર થાય નહીં અને ઓછી કિંમતમાં સારું કામ થાય એ પ્રમાણેનું પત્ર લખ્યું છે હવે।